આજે આપણે શીખીશું દશાંશ સંખ્યાઓના સરવાળા। વર્ગખંડમાં શિક્ષક દશાંશ સંખ્યાઓ એટલે કે ડેસિમલ નંબર્સનો સરવાળો કેવી રીતે કરવામાં આવે છે તે ભણાવતા હતા। તેમણે બાળકોને પ્રશ્ન પૂછ્યો કે 213 અને 34 નો સરવાળો શું થશે। ખૂબ જ ઝડપથી બાળકોએ જવાબ આપ્યો 247। બધા બાળકો ખુશ હતા કે તેમને ઝડપથી જવાબ આવડી ગયો। એટલામાં શિક્ષકે એક વધુ પ્રશ્ન પૂછ્યો, 2.13 અને 3.4 નો સરવાળો શું થશે। તેના વિશે બાળકો વિચારમાં પડી ગયા કે આ બે દશાંશ સંખ્યાઓને કઈ રીતે ઉમેરીએ। શું આ સમસ્યા તમને પણ આવે છે? જો હા તો આવો આ વિડીયોમાં તેને દૂર કરીએ। આપણે શોધવાનું છે કે 2.13 અને 3.4 નો સરવાળો શું થશે। આવો તેને ઉકેલીએ। તમે જાણતા જ હશો કે કોઈ પણ દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્નની ડાબી બાજુ પૂર્ણ સંખ્યા હોય છે અને જમણી બાજુ પૂર્ણનો ભાગ હોય છે। જેમ 2.13 માં 2 પૂર્ણ છે અને 13 શતાંશ છે, આ જ રીતે 3.4 માં 3 પૂર્ણ છે અને 4 દશાંશ છે। તેનો સરવાળો કરવા માટે ચાલો આપણે એક ચોરસ લઈશું અને તેને એક પૂર્ણ એટલે કે હોલ અથવા એક એકમ એટલે કે યુનિટ માનીશું। 2.13 માં 2 પૂર્ણ છે એટલે આવા 2 ચોરસ લઈશું અને 13 શતાંશ દર્શાવવા માટે પૂર્ણના 100 સરખા ભાગમાંથી 13 ભાગને છાંયાંકિત કરીશું। તે જ પ્રમાણે 3.4 માં 3 પૂર્ણ છે એટલે આપણે 3 ચોરસ લઈશું અને 4 દશાંશ દર્શાવવા માટે એક વધુ ચોરસ લઈને તેના 10 સરખા ભાગમાંથી 4 ભાગ છાંયાંકિત કરીશું। હવે આવો તેનો સરવાળો કરીએ। જેમ કે તમે જોઈ શકો છો, અહીં 2 પૂર્ણ છે અને અહીં 3 પૂર્ણ છે, તેથી આપણે કહી શકીએ કે અહીં કુલ 5 પૂર્ણ છે। ચાલો હવે અહીં 13 શતાંશ અને 4 દશાંશનો સરવાળો મેળવીએ। શું તમે જણાવી શકો કે આ આપણે કેવી રીતે કરીશું? વિચારો ચાલો અમે જણાવીએ છીએ। જો આપણે 4 દશાંશ વાળા ચોરસની વાત કરીએ તો તેના દરેક ભાગને આપણે 10 સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, તેથી આપણે કુલ 100 ભાગ મળશે। અને જેમ કે તમે જોઈ શકો છો કે અહીં હવે 40 છાંયાંકિત ભાગ છે, આપણે કહી શકીએ છીએ કે 4 દશાંશ બરાબર છે 40 શતાંશના। હવે આપણી પાસે 13 શતાંશ અને 40 શતાંશ છે, તો તેનો સરવાળો શું થશે? જો આપણે બંનેના છાંયાંકિત ભાગોને કોઈ એક ચોરસમાં રાખીએ તો આપણે મેળવીએ છીએ કે અહીંયા 100 માંથી કુલ 53 છાંયાંકિત ભાગ છે। આપણે કહી શકીએ છીએ કે 13 શતાંશ અને 40 શતાંશનો સરવાળો 53 શતાંશ છે। તો જણાવો કે 5 પૂર્ણ અને 53 શતાંશને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખીશું? વિચારો સાચું વિચાર્યું, એને આપણે લખીશું 5.53। ગણિતમાં દશાંશ સંખ્યાઓનો સરવાળો કરવા માટે આપણે આ સંખ્યાઓને એકની નીચે એક આ રીતે લખીએ છીએ, પરંતુ એવું કરતી વખતે તેમના સ્થાનોનું વધારે ધ્યાન રાખીએ છીએ। જેમ 2.13 અને 3.4ને આપણે આ રીતે નહીં લખી શકીએ। શું તમે જણાવી શકો કેમ? વિચારો ચાલો અમે જણાવીએ છીએ, કારણ કે આવું કરવાથી અંકોની સ્થાન કિંમત બદલાઈ જાય છે। જેમ અહીં 4ની સ્થાન કિંમત હવે 4 શતાંશ થઈ ગઈ છે। સાચી રીતે લખવા માટે આપણે 4ને દશાંશના સ્થાને જ લખવા પડશે, એટલે કે દશાંશના સ્થાનમાં 1 છે તેની નીચે અહીં શતાંશના સ્થાન પર કોઈ પણ અંક નથી, આપણે અહીં 0 લખી શકીએ છીએ। 0 લખવાથી સંખ્યાના મૂલ્યમાં કોઈ બદલાવ નથી થતો, પરંતુ તેવું કરવાથી દશાંશ ચિહ્નની પછી અંકોની સંખ્યા સરખી થઈ જાય છે, તેથી સરવાળો કરવામાં સરળતા રહે છે। ધ્યાન રાખવું કે દશાંશ સંખ્યાના અંતિમ 0 સિવાયના અંક પછી 0 મૂકવું સાચું છે અને દશાંશ ચિહ્ન પછી પણ 0 સિવાયના અંકની પહેલા 0 મૂકવું ખોટું છે, કારણ કે તેનાથી સંખ્યાનું મૂલ્ય બદલાઈ જાય છે। તો આપણે સંખ્યાઓને એકની નીચે લખી અને 0ના ઉપયોગથી દશાંશ ચિહ્નના પછીના અંકોની સંખ્યા સરખી કરી। હવે આને પૂર્ણ સંખ્યાઓની જેમ જ ઉમેરીએ છીએ। જેમ અહીં 3 અને 0નો સરવાળો છે 3, 1 અને 4
4 નો સરવાળો છે 5, આ જ રીતે 2 અને 3 નો સરવાળો છે 5, એટલે કે 2.13 અને 3.4 નો સરવાળો છે 5.53। ध्यान राखू के सरवाळो करवा वाली बन्ने संख्याओमां दशांश चिन्हनी जमणी बाजु बे अंक छे, एटले जवाबमां दशांश चिन्ह जमणी बाजुना बे अंकोना पहेला दर्शाववामां आवशे। एटले के सरवाळो करवा वाली संख्याओना दशांश चिन्हनी नीचे जवाबनुं दशांश चिन्ह आवे छे। तो आजे आपणे शीख्या दशांश संख्याओना सरवाळा। आगळना वीडियोमां आपणे તેને સંબંધિત કેટલાક ઉદાહરણ જોઈશું।